Diana, Babji, mau malah Babji, mau malu Bapuro, malu Diku. Alian. નમસ્કાર મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ. આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના બ્લોગ વિશે વાત કરું તો આજે ખૂબ જ ઠંડી પડી. ગઈકાલે રાતે ખૂબ જ ભારે ઠંડી પડી હતી. ઠંડીના કારણે છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. તેના કારણે અમારી ધ્યાનો દીકરી બીમાર થઈ ગઈ છે. ધ્યાનો દીકરીને દવાખાને લઈ ગયા, દવા લાવ્યા છે. ધ્યાનોને અત્યારે સારું છે. તો તમે પણ કેમ છો? તમે પણ મજામાં હશો. તમે પણ જો તમારા ઘરે પણ નાના બાળકો હોય તો નાના બાળકોને અત્યારે આ બે ઋતુમાં બહુ સાચવજો. કારણ કે વાદળછાયું વાતાવરણ છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે એક તરફ વરસાદનું વાતાવરણ, એક બાજુ ઠંડીનું વાતાવરણ. આમ બે ઋતુમાં બાળકો બીમાર પડતા હોય છે. તો આપણે મોટા માણસો પણ બીમાર થઈ શકીએ છીએ. તો નાના બાળકોને પણ સાચવવા બહુ મુશ્કેલ હોય છે. તેથી તમામ માતા પિતાને પણ વિનંતી કરું છું કે જો તમારા ઘરે 5 મહિનાથી લઈને 5 વર્ષ સુધીનું બાળક હોય તો ઠંડીમાં સાચવજો, ઘરની બહાર ન કાઢતા. નહીં તો બીમાર થઈ જશે તો ખોટા દેવાદાર થઈ જશો અને દવાખાનામાં રૂપિયા ભરવા પડશે. તેના કરતાં સાવચેતી રાખજો અને પોતાના બાળકોને સાચવજો. અમારી ધ્યાનુ દીકરીની વાત કરો તો ધ્યાનુ દીકરી પણ બીમાર થઈ ગઈ છે. ધ્યાનુ દીકરીને આકસ્મિક અડધી રાત્રે ઉધરસ, શરદી, કફ અને વોમિટ પણ થઈ ગઈ હતી. તો ધ્યાનુ દીકરીને ઉબકા પણ આવતા હતા, વોમિટ પણ આવતી હતી. તો ધનસુરામાં આવેલા અમારા સરકારી દવાખાનાથી દવા લાવ્યા. અને ધ્યાનુ દીકરીને સારું છે અત્યારે તો. હમણાં થોડીક રમતી થઈ ગઈ છે, નહીં તો એવું લાગતું હતું કે ધ્યાનુ દીકરીને બહુ વધુ તકલીફ છે. પછી ત્યારબાદ ઘરના મમ્મી અને ધ્યાનુની મમ્મી પણ માની નહીં અને કે બાવજી એટલે કે બડિયા મહારાજનું હોય તેવું લાગે છે. તો બડિયા મહારાજનું પણ ચેક કરાવવા આવ્યું તો તેમને પણ કીધું કે તમારા દીકરીને બડિયા મહારાજ છે, બાવજી છે, તમારા ઘરે બાવજી પધાર્યા છે, મહારાજ છે. તો તેમની પણ માનતા માનો. આમ તેમની માનતા માન્યા બાદ અત્યારે ધ્યાનુ દીકરીને ખૂબ સારું થઈ ગયું છે. ધીરે ધીરે સારું લાગે છે. પરંતુ શું, બે ઋતુ છે એટલે બાળકોને બહુ સાચવવા પડતા હોય છે. ધ્યાનુને હમણાં સરકારીમાંથી પણ દવા લાવ્યા અને પ્રાઇવેટમાંથી પહેલાં પણ દવા લાવેલા, તો દવા પણ સારી ગુણ કરી ગઈ છે. તો તમને પણ વિનંતી કરું છું કે જો તમારા બાળકો બીમાર થાય તો સરકારી દવાખાનું સૌથી બેસ્ટ હોય છે. ત્યાં મફતમાં દવા મળતી હોય છે, કોઈ પૈસા પણ થતા નથી હોતા. જ્યારે તમે આ જગ્યાએ જો તમે પ્રાઇવેટ દવાખાનામાં બાળકોને લઈને જાઓ તો 300-400 રૂપિયા તો ખાલી એન્ટ્રી ફી હોય છે, કેસની ફી હોય છે. બાકીની જે દવા આપે, ઇન્જેક્શન આપે, દવાઓ આપે, 500-600 રૂપિયાની આવતી હોય છે. એટલે 1000 રૂપિયા તો સમથિંગ તમારે ઘણી જ લેવાના કે 1000 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે. તો ચાલો તમે ધ્યાનુ દીકરી બતાવું છું અને ધ્યાનુ દીકરી અત્યારે રમતી થઈ જાય છે, કૂદતી થઈ ગઈ છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. ધ્યાન બાપજી, હું મારા બાપજી, હું મારું બાપુ, હું મારું દીક. મમ્મી, ધ્યાનુને શું થયેલું? ધ્યાનુ બીમાર થઈ. જોરથી બોલો થોડું. ધ્યાનુ બીમાર થઈ ગઈ. પછી તમે શું કીધું? મહારાજનું કીધું કે બાવજીની બાધા રાખો, માનતા માનો. હા, અત્યારે વાવો છે, બાવજીની પથારી છે તો આરામ થઈ જશે. બાવજીની બાધા રાખી, માનતા માની. મારી દીકરે વિડીયો બનાવો છે. બેટા બેટા
વિડીયો બનાવે છે મારે ધ્યાનોને, મિત્રો ધ્યાનોને છે ને બ્લોગ વિડીયો બનાવો છે એટલે ધ્યાનો છે ને મોબાઈલ જોઈએ છે, મોબાઈલ માંગે છે. વાહ મિત્રો, વાહ, મોબાઈલ લેવો છે બેટા? સારું, લઈ લે લઈ લે, આપું હા પપ્પા, આ લેવો ને આપ. હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? પણ અમે મજામાં નથી. કેમ મજામાં નથી? તો તમને કહી દેવું કે આ ધ્યાનો દીકરી છે, તમે જોવો છો ધ્યાનો દીકરી પાછી ફરી બીમાર થઈ ગઈ છે. ધ્યાનો દીકરીને શરદી ખાંસી ઉધરસ કફ અને સાથે વોમિટ પણ થઈ ગઈ છે. ધ્યાનો દીકરીની દવા લાવે છે. અત્યારે ધ્યાનો દીકરી સરસ છે, મજામાં છે. એટલે ધ્યાનો હું હમણાં તબિયત બગડી ગયું, 500 ગ્રામ જેટલું વજન ઓછું થઈ ગયું એવું લાગે છે. તમે ધ્યાનોની આંખોમાં પણ જોઈ શકો છો, એની આંખો પણ તંદુરસ્ત નથી, ના તંદુરસ્ત લાગે છે. મટી જાય, જો મટીકા બી આવવાની બેટા, મટી જાય. પપ્પા છે, મટી જાય છે બેટા. હો તું લમતી થઈ ગઈ પહેલા જેવી, પહેલા જેવી લમતી થઈ ગઈ, ચેતી થઈ જે, બોલતી થઈ જે મટીકલા. રમા રમા રમા.